વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ ચાર વિષય ગુજરાતી પાઠનું નામ છે ખિસ્સામાં પહેલવાન હા પાઠનું નામ છે ખિસ્સામાં પહેલવાન તો આ આપણે એક સરસ મજાનું મજાની વાર્તા શેરી થી સુધી તે પણ આપણે સમજી ગયા તો આજે આપણે તમારા પાઠ્યપુસ્તકમાં જે પ્રવૃતિઓ આપેલી છે તેના વિશે માહિતી મેળવીએ તેમાં પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર પાંચ ઉપર એક વાતચીત આપેલી છે તે વાતચીત જોઈએ આપણે તો તેમાં પહેલા છે કે વાર્તામાં તમને ક્યારે ક્યારેય દુઃખ થયું વાર્તામાં તે જગ્યાએ જે ચિત્ર છે સ્માઈલીનું સિમ્બોલ છે જે તે દોરો એટલે આ રીતનું વર્તુળ કરી અને આમ તમારે દોરવાનું રહેશે ક્યારે ક્યારે સારું લાગ્યું વાર્તામાં તે જગ્યાએ દોરો એટલે કે જે આપણે સરસ મજાની વાર્તા સાંભળી અને સમજી પણ તો એ વાર્તાની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે આ ચિત્ર છે તે દોરવાનું હશે એટલે કે જે જગ્યાએ વાર્તાની અંદર તમને લાગ્યું કે અહીં વાર્તામાં દુઃખનો ભાવ છે તો તેમાં આ ચિત્ર અને તમને એવું લાગ્યું કે આ વાર્તા છે તે આમાં તમને સારું લાગ્યું છે તો તેમાં આ રીતનું ચિત્ર દોરવાનું રહેશે જેમ કે હું તમને એક ઉદાહરણ આપું કે જ્યારે આપણે વાર્તા સમજ્યા ત્યારે આપણે જોયું કે જે ખિસ્સુ છે તે ભૂસ્કોટ પાસે જાય છે અને પાસે જાય છે છે ત્યારે તેની સામે મોઢું બગાડે અને કહે છે કે ચલ તું અહીંથી આખો ખસ તું અહીંથી ભાગી જા તો ત્યારે ખિસ્સુ છે તેને ખોડું લાગે છે જેથી તે રડવા લાગે છે તો તેમાં આ વાર્તામાં એમ કહી શકીએ કે આ જગ્યાએ દુઃખ થયું હોય એવો ભાવ છે તો ત્યાં તમે આ રીતનું ચિત્ર દોરી શકો છો ત્યારબાદ આપણે આગળ જોઈએ તો કે જે ખિસ્સા છે તે રડી રડી અને તે આખું ભીંજુ ભીંજાઈ જાય છે આખું ભીનું થઈ જાય છે અને ત્યારે તેને સુકવવા માટે સૂરજદાદા આવે છે ખિસ્સુ સુકાઈ જાય છે ત્યારબાદ જે ધોબીભાઈ છે તેના પર ઇસ્ત્રી કરી દે છે અને સરસ નવું નકોર કરી દે છે ત્યારે ખિસ્સુ છે તે ખૂબ જ રાજી રાજી થઈ જાય છે તો આ ભાવ છે તે સરસ છે એટલે આ ભાવ એવું લાગે છે કે આ વાર્તામાં સારું લાગ્યું હોય છે તો તે જગ્યાએ તમે આ રીતનું આખી વાર્તા આપણે જોઈ તે વાર્તામાં તમને એવા બે વાક્ય કે જે વાક્ય તમને ગમ્યા હોય તે બંને વાક્ય તમારે વાંચી અને તમારા વાલીને સંભળાવવાના રહેશે ત્યારબાદ તમને એક ખિસ્સાવાળું ફ્રોક અથવા શર્ટ ગમે કે વધારે ખિસ્સાવાળું અને કેમ તો તે તમારે લખવાનું રહેશે કે તમને શર્ટ અથવા તો જે ફ્રોક છે તે તમને એક ખિસ્સાવાળું ગમે છે કે વધારે ખિસ્સાવાળું અને એક ખિસ્સાવાળું અથવા તો વધારે ખિસ્સાવાળું તમને ગમે છે તો તે કેવી રીતે ગમે છે તે પણ તમારે વાત કરવાની રહેશે ત્યારબાદ શર્ટના ખિસ્સામાં શું મૂકી શકાય ને પેન્ટના ખિસ્સામાં શું મૂકી શકાય તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે શર્ટના ખિસ્સામાં તમે પેન પણ રાખી શકો છો મોબાઈલ રાખી શકો છો પેન્ટના ખિસ્સામાં રૂમાલ રાખી શકો છો અને પાકેટ પણ રાખી શકો છો ત્યારબાદ મોટા માણસો તમારી સાથે કેવી રીતે વાત કરે તો તમને ગમે તો આ સરસ મજાનું એક વાત છે કે જે તમારાથી મોટા માણસો છે તે તમારી સાથે કેવી રીતે વાતચીત કરે ઘરના બીજા બધામાં કોના કપડા પર ખીસું નથી હોતું અને કેમ તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે મમ્મી છે તે સાડી પહેરતા હોય તો સાડીમાં ખીસું હોય નહીં પપ્પા છે તેના કપડામાં ખીસ્ુ હોય એવી જ રીતે આપણે જોઈએ કે ઘરમાં આપણા દાદી હોય તો તે પણ સાડી પહેરતા હોય તો તેનામાં પણ હોતું નથી સાડીમાં પણ ખીસું ના હોય તો આ વાતચીત તમારે ઘરે કરવાની રહેશે ત્યારબાદ આ વાર્તામાં બન્યું એવું ખરેખર તો બનતું નથી તો પણ કેમ મજા આવે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ વાર્તા કરી એ વાર્તા સમજે સમજ્યા એમાં જોયું કે ખિસ્સું રડતું હોય છે ખીસુ બુસ્કોટ પાસે જાય છે ખીસુ દરજીભાઈ પાસે જાય છે ધોબી પાસે જાય છે તેને સુરજદાદા સુકવી આપે છે તો ખરેખર એવું બનતું નથી તો પણ આપણે આ વાર્તામાં કેમ મજા આવી તે વાતચીત આ જે વાતચીતનો આખો છે તે વાતચીત તમારે ઘરે તમારા વાલી સાથે કરવાની રહેશે ત્યારબાદ પ્રવૃત્તિ નંબર ચાર જૂથમાં કામ કરો અને અભિનય સાથે બોલો તો વિદ્યાર્થી મિત્રો તમે તમારા મિત્ર સાથે બે ત્રણ મિત્રો સાથે જૂથમાં આ જે બધા વાક્યો છે તે વાક્યો આપણે જેવી રીતે તમે બાળગીત ગાતા હોય ને સાથે સાથે એક્શન કરીને ગાતા હોય તે જ રીતે આ વાક્ય છે તે તે પણ તમારે અભિનય સાથે બોલવાના રહેશે જૂથમાં તમારા જે મિત્રો આવે તે મિત્રો સાથે તમે ઘરે જૂથમાં કામ કરી શકો છો તો અત્યારે આપણે વાક્ય જોઈએ જે તમારે જૂથમાં અભિનય કરી અને બોલવાના છે બરોબર પહેલું વાક્ય છે ત્રીજું વાક્ય હવે તું વાહુ વાહલું લાગે છે બચકડા ચોથું વાક્ય મારે તારું કામ નથી ભાગ અહીંથી પાંચમું વાક્ય એ બચોડિયા મારા કપડા બગાડી નાખ્યા છઠ્ઠું વાક્ય અરે એમ વાત છે આવ અહીં તારી કરજલી ચપટી વગાડતા છું કરી દઉં સાતમું વાક્ય હું એકદમ કડક અને ફાકડું થઈ ગઈ બરાબર તો જે આ જૂથમાં કામ કરવાનું છે તે તમારા મિત્રો આવે તેની સાથે તમારે બધાએ અભિનય કરી અને આ વાક્ય બોલવાના રહેશે હવે આગળ જોઈએ તો પ્રવૃત્તિ નંબર પાંચ વાક્ય સાચું હોય તો બોલો ફાકડું અને ખોટું હોય તો બોલો ગપલું તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સાઈડમાં લખતા જશું કે વાક્ય સાચું હશે તો ફાકડું લખશું અને ખોટું હશે તો ગપલું લખશું તો પહેલું વાક્ય જોઈએ આપણે ખિસ્સું રખડું હતું તેથી ચકાચક ચોખું હતું તો વિદ્યાર્થી મિત્રો આ વાક્ય કેવું છે હ ખોટું છે બરાબર ને કેમ કે ખિસ્સું રખડું હતું સાથે સાથે તે ગંદુ હતું તે ચકાચક હતું નહીં આપણે લખશું ગપલું તો ચાલો લખો ગપલુ બરાબર બીજું વાક્ય છે ખિસ્સાની આંખમાંથી સફરજન જેવડા આંસુ ટપક્યા તો વિદ્યાર્થી મિત્રો આ વાક્ય સાચું છે તો અહીં આપણે શું લખશું ડુ બરાબર ચાલો ત્યારબાદ ત્રીજું વાક્ય પોતાના આંસુથી ધોવાઈને ખિસ્સું સાફ થઈ ગયું તો આ વાક્ય પણ સાચું છે તો અહીં આપણે ક ડુ ત્યારબાદ સુરજદાદા એ ખિસ્સા સાથે ગુસ્સાથી વાત કરી તો આ વાક્ય ખોટું છે તો અહીં આપણે શું લખશું ડપલું ચલો ત્યારબાદ પાંચમું વાક્ય છે સૂરજ દાદાની ગરમીથી ધજાઈ જતા ખિસ્સાથી ચીસ પડશે તો વિદ્યાર્થી મિત્રો આ વાક્ય ખોટું છે કેમ કે સૂરજ દાદાથી ગરમીથી ધજાઈ અને ખિસ્સાથી ચીસ પડાઈ ન હતી પરંતુ જ્યારે ધોબી ભાઈ છે તે ખિસ્સામાં જ્યારે ઇસ્ત્રી ફેરવતા હતા ત્યારે તેનાથી ધજાઈ અને ખિસ્સાથી ચીસ પડાઈ ગઈ હતી તો અહીં આપણે શું લખશું ગપલું ચલો લખો ત્યારબાદ છઠ્ઠું છે દરજી કાકાએ મૂક્યું તો આ વાક્ય કેવું છે વિદ્યાર્થી મિત્રો દરજી કાકાએ કરચલી વાળા ખિસ્સા કાઢી મૂક્યું હતું હા તો આ વાક્ય સાચું છે તો અહીં લખો પાકડું પાકડું ત્યારબાદ સાતમું વાક્ય ધોવી ભાઈએ ફેરવી ખિસ્સાને કટક બનાવી દીધું તો આ વાક્ય પણ સાચું છે તો અહીં લખીશું ફા ક ડુ ત્યારબાદ આઠમું ખિસ્સુ હવે નીરજભાઈની સાથેને સાથે ને સાથે જ રહે છે તો આ વાક્ય પણ સાચું છે તો અહીં લખીશું ફા ક

સોરી મારા લીધે તમે બધા પરડી ગયા તો આ વાક્ય કોને કહે છે તો લોકો અહીં ત્રીજું મને તમે અને તમારા કપડા ખૂબ ખૂબ ગમે છે તો આ વાક્ય કોને કહે છે નીરજ ભાઈને ચોથું વાક્ય તમે દેખાવ છો ગુસ્સા પણ છો વહાલ ભરેલા આ વાક્ય કોને કહે છે કોઈ મને પાસે નથી રાખતું એટલે મને દુખ છે આ વાક્ય કોને કહે છે ધોબીભાઈને ત્યાર બાદ તમને ગીતડું ગાવાનું કીધું છે

ત્યારબાદ ભારે હરખથી તેમાં કયો શબ્દ વપરાયો છે હરખાતું 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 એકદમ નવો એમાં કયો શબ્દ વપરાયો છે નવું નકોર નવું નકોર ખૂબ જોર દઈને એમાં તો કે કયો શબ્દ વપરાયો છે જોર જોર થી જોર જોરથી ત્યારબાદ ખૂબ લાંબી તો તેમાં કયો શબ્દ વપરાણો છે લાંબી 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 ઘણા ભીના તો તેમાં કયો શબ્દ વપરાણો ભીના ભીના વધારે સરસ તો તેમાં કયો શબ્દ વપરાણો સરસ સરસ અતિશય તો તેમાં કયો શબ્દ વપરાણો રૂપાળું રૂપાળું એકદમ ચોખ્ખું તો તેમાં કયો શબ્દ વપરાણો ચોખ્ખું ચોખ્ખું ત્યારબાદ પ્રવૃત્તિ નંબર નવ વાર્તાના ક્રમમાં ગોઠવો ચાલો તેમાં

ખિસ્સાની ખિસ્સાને શર્ટ પર બેસાડ્યું તો અહીં નંબર ત્યારબાદ પહેલો નંબર છે ખીસ્સું ચોખું થઈ ગયું બીજો નંબર આવશે ખિસ્સું વહાલું થઈ ગયું ત્યારબાદ ત્રીજો નંબર આવશે ખિસ્સુ ફક્કડ થઈ ગયું ચોથો નંબર આવશે ખિસ્સુ નવું નકોર થઈ ગયું અને પાંચમો નંબર છે નીરજભાઈ ને ખિસ્સુ ગમી ગયું વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિ નંબર દસ પ્રશ્નોના જવાબ આપો તો તેમાં હું તમને પ્રશ્નોના જવાબ સમજાવીશ અને જ્યારે આ પ્રશ્નના જવાબની પીડીએફ આવે ત્યારે તમારે બુકની અંદર વ્યવસ્થિત અને સારા અક્ષરે લખવાના રહેશે ચાલો પહેલું છે ખિસ્સુ કેટલી વાર રડે છે અને ક્યારે ક્યારે તો તેમાં શું જવાબ આવશે તો કે ખિસ્સુ ત્રણ વાર રડે છે ક્યારે ક્યારે રડે તો પેલું છે કે બુસ્કોટભાઈ એને જ્યારે ગંદુ કહે છે ત્યારે તે ખિસ્સું રડી પડે છે દુકાનમાં પણ ખિસ્સું રડી પડે છે બરાબર હવે બીજો પ્રશ્ન ખિસ્સાને કોણ કોણ રાજી રાખે છે અને કઈ રીતે તો તેમાં લખો ખિસ્સા ધોબીભાઈ ભાઈ અને નીરજ ભાઈ રાજી રાખે છે કેવી રીતે તો કે જે છે તે આપે છે છે તે જે કરચલી દૂર કરી આપે છે ત્યારબાદ જે દરજીભાઈ છે તે ખિસ્સા ને નીરજ ભાઈના બુસ્કોટ પર ચોંટાડી આપે છે અને જે નીરજ ભાઈ છે તે ખિસ્સા પર હાથ ફેરવે છે જેથી ખિસ્સા ને ખૂબ જ ગમે છે

ત્યારે તે ખિસ્સાને મદદ કરી અને તેની કરચલીઓ છે તે પણ દૂર કરી આપી પાંચમો પ્રશ્ન ખિસ્સાને શર્ટ પર સીવવું આ વાત વાર્તામાં બીજી કઈ રીતે કહેવાય તો તેનો જવાબ છે કે આ વાર્તામાં આપણે જોઈએ તો ખિસ્સાને પહેલા બધા ધકેલી લીધે છે પણ ખિસ્સુ પોતાનો પ્રયત્ન છોડતો નથી અને છેલ્લે નીરજભાઈના ખિસ્સા પર ચોટે છે આમ આપણે હંમેશા પ્રયત્ન કરતા રહેવા જોઈએ પ્રશ્ન નંબર પ્રશ્ન છે છે ફેર માટે ફરે આવશે કે જ્યારે ખીસ્સુ છે તે નવું નકર થઈ અને દરજીભાઈ પાસે જાય છે ત્યારે દરજીભાઈને કહે છે કે અરે વાહ ખરેખર તું તો સરસ સરસ લાગે છે ચાલ

જો ખિસ્સું ગંદુ થાય તો નીરજભાઈ શું કરશે તો કે નીરજભાઈ છે તે ધોબીભાઈ પાસે જઈ કરાવી લે અને સરસ મજાના નવા થઈ જશે ત્યારબાદ આઠમું છે તમે મોટા થઈ અને ખિસ્સામાં કઈ કઈ વસ્તુઓ રાખશો કેમ તો તેના જવાબમાં તમારે લખવાનું રહેશે જેમ કે અમે મોટા થઈ અને ખિસ્સામાં પાકીટ ચોકલેટ પેન કાગળ ખાવાની વસ્તુ વગેરે રાખીશું બરાબર છે તો આજે આપણે અહીં નંબર સુધી ચાલો પેલું અરે વાહ આવું મજાનું કીશું તો મને બહુ ગમે આવું કોણ બોલે છે નીરજ ભાઈ ત્યારબાદ ત્રીજું જોઈએ એ બચું ચાલ ભાગ અહીથી આવું કોણ બોલે છે દરજીભાઈ ચોથું છે ઓ માં બહુ ગરમ લાગે છે आऊ कोण बोले खिसू पाचमु ए खिसा आवीचा बेसाडू तने नवा नवा कपडा पर, आऊ कोण बोले दर्जी काका का।